બિલકુલ રુઝાનજી, એક અનામતની આપે વાત કરી એટલે મારે પૂછવું છે કે સોશિયલ મીડિયામાં અને શહેરોમાં ખાસ કરીને ચર્ચા હોય છે અનામતને લઈને, કે દલિતોને અનામત મળી છે એ બાબતનો આખો એક પિક્ચર ઉભો કરવામાં આવ્યું છે કે આ મહા અન્યાયી એક વ્યવસ્થા છે દલિતોની, અને એને લઈને પણ ક્યાંક ભેદભાવની નજરે જોવામાં આવે છે. શું તમને કહું, મેં અત્યારે એક્ઝામ્પલ આપ્યો તમને, મારી કોલેજનો મારા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યો. એ સાચી વાત છે ને સાહેબ, અગર મારી જોડે, મારા માટે તમે બધા ભાઈ બહેનો છો, મારા જેમ અત્યારના મને જીગલીગલા ભાઈ એમનો ભાઈ થાય, પણ જયારે મારી જોડે અન્યાય થશે ને ત્યારે હું મારો ભાઈ બી નહીં માનું. કેમ? કારણ કે થયું છે શું, પેલી છોકરીની વાત કરું કે પેલી છોકરીને જિંદગીભર એ રહી ગયું છે કે ભાઈ આના લીધે મારી સીટ ગઈ, હું પછી મે બી ભગવાન એને હેલ્પ કરીને આઈએસ આઈપીએસ બની શકે છે, એટલી એની મેં તાકાત હતી કે જે દિવસે બનશે આ સોરી ટુ ટેલ, પણ પછી આ બધા એસસી એ બધું શું કહેવાય, પેલી ગુસ્સો બધા પર કાઢશે. અને આઈ ટેલ યુ વન થિંગ, ને એના પછી જે બધી પોલિસીઝ આવે, જે સિસ્ટમ્સ આવે, બધી જ પછી એવી રીતે આવતી હોય. ને પોલિટિશિયનોને ફરી એક મિનિટ, આમાં આપણે અલગ અલગ સ્લેબ કહી દીધી, એટલે એક ને અન્યાય તો પોલિટિશિયન તે લોકોની વોટ બેંક જોયે છે, જે આપણે જોઈ રહ્યા છે કઈ કઈ રીતનું ધ્રુવીકરણ થાય છે, કઈ કઈ રીતની વોટ બેંકના કઈ કઈ રીતના નવી નવી સ્ટ્રેટેજીઓ અપાય છે. હવે પછી શું કહેવાય, તો આઈ મીન એવી બધી અનલિમિટેડ સ્ટ્રેટેજી કે આપણું મગજ કામ નથી કરતું. એટલે અનફોર્ચ્યુનેટલી, એટલું હું વર્ડ યુઝ કરું છું, અનફોર્ચ્યુનેટલી રિઝર્વેશન સાહેબ, પાછું રિપીટ કરીશ કે જાણે કે એક્ઝામ્પલ આપું છું કે અગર તમારે જે રિઝર્વેશનમાં હવે એ ભૂલી જાઓ કે આ દલિત છે તો રિઝર્વેશન આપો, ના એટલે એને કે હું નવી વાત નથી કરી રહ્યા, તો બધાની માંગણી છે. એટલે નાઉ ધ ગવર્મેન્ટ, ધ મોદી ગવર્મેન્ટ વિચ હેઝ કમ વિથ સો મચ ધીસ થિંગ મેજોરિટી, સોરી કહું છું ને કે મારાથી ભૂલથી વર્ડ યુઝ થઈ ગયો છે. હું કહું છું બધા રિઝર્વેશન માટે, નોટ જસ્ટ ફોર દલિત, હું બધાના રિઝર્વેશન ની વાત કરું છું. કે એટલે એ લોકો આનામાં જોતી નથી, ખાલી બધાની સાથે ભારતીય કરી નાખો. હા તો હું અગ્રી કરું છું, આંતરજાતીય લગ્ન ચાલુ કરી દો. આટલા બધા વિરોધો છે મારો સમાજ નથી જોતી, ચાલો મારા સમાજમાં અત્યારે પટેલ સમાજ એમને છોકરી દીકરીઓ નથી મળતી તો એ અંતરજ્ઞાતિ કરી જ રહ્યા છે, અને બીજેથી બહેનો દીકરીઓ લઈ જાય બને છે. દલિત સમાજની છોકરીઓને એક્સેપ્ટ નહીં કરે. સિમ્પલ ફંડા છે કે વી આર કોમ્પ્લિકેટિંગ થિંગ્સ બીકોઝ આપણે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ. અનફોર્ચ્યુનેટલી પોલિટિશિયન્સ ઇટ કોમ્પ્લિકેટ એટલે કરે છે, કારણ કે દે વોન્ટ કે જ્યાં સુધી આ લોકો અંદર અંદર ઉજલાઈ જશે ત્યાં સુધી અમારી વોટ બેંક આવશે. હવે મારે તમારા જ સમાજ, એટલે હું ફરી રિપીટ કરું છું કે આઈ જસ્ટ ડોન્ટ મીન દલિત ઇઝ ઓનલી સમાજ, જે એસસી એસટી આખી જે બધું રિઝર્વેશન કેટેગરી છે એની વાત કરવા માંગુ છું. કે જે બધી રિઝર્વેશન કેટેગરી, જેને હું મારા એક્ઝામ્પલ આપું, અમે માઇનોરિટીમાં આવીએ છીએ, હું પારસી છું બરોબર, અમે માઇનોરિટીમાં આવીએ છીએ, પણ અમે કોઈ દિવસેનો લાભ લીધો જ નથી, કારણ કે અમારે એની જરૂરત જ નથી. અમને થાય છે કે ભલે ગવર્મેન્ટ આપે, પણ અમારે જરૂર નથી કે અમારે એનો લાભ લેવો. એટલે એ રીતે તમારું અગર કલ્ચર બી આવી જાય, એમ કહેવા દઉં છું કે અગર તમારું કલ્ચર આવી જાય એ રીતે, તો બી ઇટ કેન મેક અ ડિફરન્સ. બીજી વાત કે આપણે જયારે નેતાઓની થોડી વાત, આપણા જીગ્નેશ કોલર લઈ લો, કોલર ક્યારના આવે છે. હલો.